जय सच्चिदानंद। आप सबनी अंदर बिराजेला परमात्मा ने अत्यंत भक्ति पूर्वक अभेद भावे नमस्कार नमस्कार नमस्कार। जय सच्चिदानंद। પાયલ, એટલે છે એવું થાય છે કે પ્રકૃતિમાં બહુ બધો ફેરફાર થયો છે, પણ સામે જાગૃતિ વધી નથી. પ્રકૃતિમાં ફેરફાર એટલે આપે કહ્યું કે આ ઇન્ફિરિયર પ્રકૃતિ, ડિપ્રેસિવ પ્રકૃતિ, એ બધો જ કશાયો છે. તો એમાં સારો એવો ફેરફાર થયો છે. નેગેટિવિટી બીજા માટેની, સ્પેશિયલી પોતા માટેની, એ ઘણું ઓછું થઈ ગયું છે. અપમાનો ભોગવટાને ડર ઓછો થયો છે. સ્પર્ધા, જેલેસી, કોમ્પિટિશન ઘટી ગયા છે. કમ્પેરિઝન ઘટી ગયા છે. આ બધું થયા છતાં જાગૃતિ વધતી નથી. તો શું લેકિંગ છે? ક્યાં ખામી રહે છે? શું ભૂલ થાય છે? કઈ શું જાગૃતિ વધારવા માંગો છો? સામે શુદ્ધાત્માની જાગૃતિ વધે ને, જ્ઞાનની જાગૃતિ વધે, એ નથી વધતી. આપણા દોષો, દોષોના ભોગવટાને એ બધું ઓછું થાય છે. તો પછી એ જાગૃતિનું જ ફળ છે. એ બરોબર જ છે. એટલે આજે શુદ્ધાત્માની નથી રહેતી, પણ આ દોષો, આમાં કેવું છે કે આપણું બે કામ છે. એક તો પોતાના સ્વરૂપની ભજના, અને બીજું દોષો ફાઇલો ચોખ્ખી કરવી. તો આ ચોખ્ખું કરો છો ત્યારે આત્મા જ છો, અને આત્માની ભજના થાય તોય આત્મા છો. એટલે એટલે એવું થાય છે દીપકભાઈ, કે પહેલા બી આ અનુભવ થયો છે કે જ્યારે પછી આ બધો ભીડો ઓછો થાય છે, અને જો આ સામે જાગૃતિ નથી વધતી ને, તો પાછું ક્યાંક મોટા ખાડામાં પડી જવાય છે, મોના કે એવી રીતે. કારણ કે આ બહારનો ભીડો ઓછો થયો એટલે, અને અંદર જો ઓલી જાગૃતિ સેટ નથી થતી ને, તો લોસ થઈ જાય છે. એટલે એમ થાય છે કે આ ઓછા થતા ગયા ભોગવટા, પણ સામે જો ઓલી નથી વધી, તો પાછું કઈ ધબડતા ના વળે. એનો કઈ ઉપાય કરી શકો તમે કે ભાઈ ચાલો ચરણવિધિ વાંચીએ, ત્યારે ઉપયોગ પૂર્વક વાંચો, આત્માના ગુણોની ભજના થાય એવું કરો. પછી આ જુદાપણાની જાગૃતિ ગોઠો કે શુદ્ધાત્મા ભગવાન તમે જુદા છો, ફાઇલ જુદા છે. એટલે આ શું છે, એ જાગૃતિના વધારવાના ઉપાય કરો. અને હજુ જાગૃતિ કહે ને કે હજે કે મારી પ્રકૃતિમાં આટલો ફેરફાર થયો છે, એ બદલે કે પાયલમાં આવો ફેરફાર થયો છે ને હું જાણું છું, એનું નામ જ જાગૃતિ. જાગૃતિ એટલે શું? આ મને થયું છે માનવું એ અજાગૃતિ છે. થઈ રહ્યું છે કોણ છે ને હું જ કોણ છું સમજવું, એને જાગૃતિ કહીએ છીએ. ત્યાં જુદું પાડો કે આ પાયલને ફેરફાર થયો છે. હવે એની પર વોચ રાખવાનું કે જો તને આ ઠંડક થઈ છે, એની અર્થ એ નથી કે તારે હવે મોના ખાડામાં પડવાનું છે. ચાલો હવે મોક્ષનો પુરુષાર્થ કરો. એટલે વાતચીતનો પ્રયોગ એક ઊંચામાં ઊંચો એવો છે કે એ જાગૃતિ જુદાપણાની ઊભી એટલે રહેશે જ એમ. તે વખતે જાગૃતિ હોય જ જુદાપણાની, સમજાય ને? એટલે આ બે ત્રણ ઉપાય છે એ કરો. વાતચીતનો પ્રયોગ ગોઠવો, પછી આચરણ વિધિ ઉપયોગ પૂર્વક, અને છૂટા પાડવાની વિધિ દાડામાં 5, 10, 20 વખત કરવાની. પછી ખૂટે તો કહેજો. છાયા, તમે ફોરેનની શ્રી ગુરુ પૂર્ણિમામાં 2008માં વાત કરી હતી કે ધાર્યું કરવાની ગાંઠ વ્યવસ્થિતની આજ્ઞા ટકવા જ ના દે. હું વિશેષ છું તે રિલેટિવ રિયલની જાગૃતિ જ ના રાખવા દે. હું સારી છું, સાચ્યો છું તો પેલું સંભાવ રહેવા જ ના દે, પહેલો નિકાલ થવા જ ના દે. તો હું સારી છું, સાચી છું, એ કેવી રીતે સંભાવે નિકાલ ના? એ તો ઉઘાડી વાત છે ને. પોતાના દોષનું ઉપરાણું લઈએ તો પછી દોષનો રાગ થયો છે બીજા ઉપર દ્વેષ થઈ જશે, સંભાવ રહેશે જ ક્યાં પછી? એટલે શબ્દમાં પણ ફાઇલ તરીકે નથી રહેતું એવું કઈ? એટલે શબ્દમાં નહીં, શબ્દમાં નથી રહેતું, અને રાગ દ્વેષ થઈ જ જાય છે. આજે આપણે વિશેષ માનીએ એટલે બીજાને હલકા માનીએ જ છીએ, એટલે પછી સંભાવ રહ્યો જ નહીં ને. સંભાવ ક્યારે રહે કે હું શુદ્ધાત્મા છું, મારે છૂટવું છે, શુદ્ધાત્મા સિવાય મારું કોઈ સ્વરૂપ જ નથી. તો પછી બહુ સારું, તો પછી આ ભરેલો માલ છે એ ખાલી થઈ જશે. આ તો કઈ ધાર્યું કરવાનું વ્યવસ્થિત ટકવા દે. આજે કે ને કે આજે મને થાય છે, આ પાયલ ને થાય છે, મને મેં મારામાં ફેરફાર થાય છે, એટલે પછી જાગૃતિ ટકે જ નહીં. આ જાગૃતિ આ કે ને આપણે શું સમજે, કશાય ઘટવા જોઈએ, શુદ્ધાત્મા શુદ્ધાત્મા રે,
એમ નહીં, આને જુદું ઓળખો. આમાં જે તન્મય આકાર પણ વર્તે છે ને એને અજાગૃતિ કહેવાય છે. અને હા, આનું છે ફાઇલ નંબર 1 છે ને હું શુદ્ધ આત્મા છું, એ નામ જાગૃતિ. એટલે આ આ કેવું છે કે આ થોડું તમારા તરફથી હોમવર્ક કરો. એક 15 દાડા એનાલિસિસમાં લો કે આજ્ઞા મને કઈ આજ્ઞા ચૂકાઈ ગઈ, તો કયું વર્તતો તો દોષ, તો પછી કઈ ગેડ બેસે. આ તો એક શબ્દ સાંભળ્યો કે આ બાજુ મણિનગર છે, પછી કે આ બાજુ કેવી રીતે મણિનગર હોઈ શકે, આપણે તો સાઉથમાં છીએ તો નોર્થમાં કેવી રીતે હોય. એટલે ભાઈ મૂકો ને, તમે જરાક સ્ટડી તો કરો. સ્ટડી કરશો તો તમને પછી અનુભવમાં આવશે કે હા, આખો દાડો આમાં જ વર્તીએ છીએ. હાલવામાં, ચાલવામાં, બોલવામાં, ઉઠવામાં, વાતો કરવામાં કોક આવે ને છાયા, એટલે એકદમ એન્ટેના ટાઈટ થઈ જાય કે શું મારી ભૂલ છે, શું કામ તમે મને બોલાવો છો, મારું શું વાંધો આવ્યો, કયા આત્મા હાજર રહ્યો. એ તો ડર રહ્યો, તો પછી ડર રહ્યો તો પછી આત્મા રહ્યો જ નહીં. એટલે આ છે ને ખરું, આપણને એક એક વ્યક્તિ સાથેના વ્યવહારમાં શું ઊભું થાય છે ઓળખીશું, પછી એમાં જ્ઞાન ગોઠવીશું તો જાગૃતિમાં આવશે. પણ આ બધું આખો દાડો કસાયો ખાઈ જાય છે નેગેટિવ પાછું, કે આ કેમ બોલાવે છે, એની શી જરૂર હતી, એ પોતાનું તો આમ કરે છે, મારી માટે ચાલ્યા જ કરે ચક્કર નોનસ્ટોપ. પછી શુદ્ધાત્મા રહ્યો ક્યાં? અને શુદ્ધાત્માની વાત તો છોડો, કોઈને દુઃખ નથી આપવું એ વાતે નથી આવતી હજુ તો. એટલે આપણે આ લાવવા માંગીએ છીએ કે પેલા કોઈ આમ તો વાત કરે ને, અને આ તો આક્ષેપ આવે ને તો જાણે ધરતીકંપ થયા જેવું લાગશે. હજુ તો પેલું બોલાવે કે તું ક્યાં છે છે, તારું કામ છે માને, અને તે આટલી વારમાં તો જાણે એકદમ જ ગભરામણ ચાલુ થઈ જાય, ડરવાનો. એટલે કેટલું બધું આ કહે ને કે આ બધા ભરેલા છે ને, કે આ બુદ્ધિ પાસે એટલો બધો કચરો ભરેલો છે કે એ જ્ઞાનને હાજર નથી રહેવા દેતું. હવે એનો ઉપાય કરો. આપણે એટલે માટે કહ્યું, બુદ્ધિ એક એક વ્યક્તિનો કંઈક પ્રસંગ ઊભો થયો તો જેટલા બુદ્ધિના પર્યાય ઊભા થાય લખો, અને એને 5 આજ્ઞા BBB જુદાપણા જાગૃતિ બધાથી તોડો. એક એક પર્યાયને બુદ્ધિના ચોખ્ખા કરો. સમજાય ને ભાઈ? શું જે ભાવ આપણાથી થાય છે તે ડિસ્ચાર્જ છે, આપણાથી થાય છે. એટલે આપણે જે ભાવ કરીએ ડિસ્ચાર્જમાં થાય. કયા ભાવ કરીએ? કે કોઈ પણ, કે આપણે મારા સિમંદર સ્વામી પાસે જાવ તો એ ડિસ્ચાર્જમાં થાય? ના, એ તો આપણે સહી કરીએ છીએ. એ ડિસ્ચાર્જમાં આપણી પાસે અગેન સાઈન છે, એટલે પછી એ આપણું ફેંકી નથી દેતા, રાખીએ છીએ. આપણે પ્રતિક્રમણ કરવાનો ભાવ થાય નથી થતા ને? થાય ખરી, પણ થાય ને, અરે પ્રતિક્રમણ નથી થતા. હા, તો પછી એ વધારે ને, આપણે આ પ્રશ્નો ઓછા કર ને, પ્રતિક્રમણ વધારે. સમજાય છે? કઈ ખરું કામ એ છે આપણું, દોષો કરવાનો ભાવ થાય ને? ના, એવું બહુ ન થાય. હા, તો બીજાને દુઃખ તો થાય ને, તો પછી એમનામાં જ દોષો. ના, ભાવ ન થાય પણ દોષ થઈ જાય. હા, પણ આપણે અહીં થાય ને કે એમાં શું વાંધો છે, થોડુંક તો થાય જ ને. હવે ના, એવું ના થાય. તો પછી ના થાય એવું થાય? ના થાય, નથી કરવું, આવું નથી કરવું એવું થાય? એવું થાય. હા, તો એ ભાવ આપણો પુરુષાર્થનો કહેવાય છે. અને પેલાને દુઃખ આપવામાં આપણને વાંધો નથી આવતો કે આ થાય થોડું દુઃખ, તો પછી એ આપણો કશાય ભાવ, એ કહે આપણી કચાશ છે, અજાગૃતિને લીધે થાય છે. પછી આપણને કહે ને બધા મારે જમાડવા છે, એ ભાવ બધો ડિસ્ચાર્જ ભાવ, એને ઈચ્છા કહેવાય છે. એટલે આ અભયને બધું થાય ને એ ડિસ્ચાર્જ ભાવ જ છે બધા. પણ એમાં આપણી આજે નવી સહી હોય છે, અમુક બ્રહ્મચર્યની ભાવના, જગત કલ્યાણની ભાવના, એ ભાવોમાં આપણી પાછી સહી હોય છે કે ના આ જ ઊંચું ઊંચું છે. તો પછી આને આપણે ભૂસી નથી નાખતા, પ્રતિગણ પ્રત્યાખ્યાન નથી કરતા, એટલે કેરી ફોરવર્ડ થશે. સમજાય ને? એટલે છે બધું ડિસ્ચાર્જ જ હોય છે, ઘણું બધું ડિસ્ચાર્જ હોય છે. દીપકભાઈ, એક પ્રશ્ન હતી કે તમે હમણાં બોલ્યા કે શુદ્ધાત્મા જુદા છે અને અભય જુદો છે, એમ હમણાં કીધું હતું. સાચી જ વાત છે ને? હા, તો એમાં ત્યારે આપણે કઈ કઈ સ્ટેજે હોય, આપણે કયા કોને કહી કે આ પ્રજ્ઞાશક્તિ બેન જુદું પાડે છે અભયને અને જાગૃતિને. એટલે બધું એ છે, આમાં કયા આપણે ક્યાં બેઠા છે એ પ્રમાણે વર્તે છે. ગીતા તલસાનિયા, ક્યાં છે ગીતાબેન? હા, મુંબઈમાં હાલના આતંકવાદના બનાવમાં ઘણી વ્યક્તિઓ ખૂબ જ બારીક પરિસ્થિતિમાં અને તીર્થભાઈમાં કપરા
તીર્થ લખ્યું છે જે હોય તીવ્ર 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 ભયમાં કલાકો સુધી મુકાઈ હતી એટલે ખૂબ જ બારીક પરિસ્થિતિ અને તીવ્ર ભયની પરિસ્થિતિમાં કલાકો સુધી મુકાયેલા હતા. સવાલ એ છે કે શું ગીતાના પૂતગલને ત્રાહિતના દર્દનો અહેસાસ અંશ અનુભવ અંશ ભોગવટો જો નેચરલી થતો હોય તો થવા દેવો, સાથે સાથે બધા જ માટે કલ્યાણકારી ભાવ અને પ્રાર્થના કરવી ઇન્ક્લુડિંગ ટેરરિસ્ટ અને પોલિટિશિયન અને આ બધું જોયા કરું, ક્યાં સુધી ભોગવટો થવા દેવો, જ્ઞાન ગોઠવીએ કે આ જે થયું એ ખોટું થયું પરંતુ છેવટે કર્મના હિસાબે આપ લે છે, આવું સમજ કરીએ તો ભોગવટામાંથી સારી રીતે છૂટી જવાય, પરંતુ શું આવી રીતે કરવું, કઠોરતા નથી, ગેર બેસાડવી, આપવા વિનંતી. આમાં બે ભાગ છે, એક ક્યાં ગયા, એક તો કહે ને કે ડિસ્ચાર્જ એટલે વ્યવહાર છે, એક ગજુ કાપતો હોય તો આપણે કહેવાનું ભાઈ લઈ જાઓ, આમ હાથ તૈયાર નહીં રાખવાનો, એ હાથ ક્યું લગાતા હોય, પર્સ રખો અમારા, એટલે બહાર નાટક કરવો એક ભાગ છે અને અંદર ભાવ બગડવા દેવા, રાગદ્વેષ થવા દેવા કે ન થવા દેવા એ બીજો ભાગ છે. તો આપણે અંદરનો ભાગ સુધારવાની વાત કરીએ છીએ કે બહાર તો આપણે અહીં ઘરમાં બેઠા શું કરી શકવાના છો, કંઈ કરી શકવાના છો, અને પોલીસવાળા છે તો કે એ લોકો કરી જ રહ્યા છે, એને જવાબદારી સોંપી છે ને એ લોકો કરી જ રહ્યા છે અને આપણા જ વતી કરી રહ્યા છે, તો કે આપણે એમાં વિરોધ નથી કે પોલીસવાળા એને નહીં મારવાનું એવું કશું નહીં, ના બરોબર છે કરો, પકડીને ચાલી ખાલી દો જેલમાં, બધા રસ્તા કરો, જે યોગ્ય લાગે બધું જ કરો. હવે રહ્યો શું ભાગ કે એ કરો કે ના કરો એ કહેવાનું, કહેવામાં પાછું દ્વેષ નથી રાખવા માગતા આપણે કે ભાઈ આ આને પોલીસનો રોલ ભજવવાનો હોય તો આને ટેરરિસ્ટનો રોલ ભજવવાનો છે, આ બે શુદ્ધાત્મા છે અને સામસામે આ રોલ ભજવી રહ્યા છે, અને આપણે શાના માટે શા માટે આવું કરીએ છીએ કે ભાઈ આ નાટક પૂરો કર્યા પછી આપણે સ્ટેજની બહાર નીકળીશું ત્યારે આપણે શું રોલ ભજવવાનું પાછો, આ તો સ્ટેજ પૂરતું છે ને, પછી ઉતરી ગયા પછી પેલા પકડીને મારીએ કે તું શા ટેરરિસ્ટનું કામ કરે છે, આવું કે ભાઈ નાટક કરતો હતો, તમે શું આ સમજો છો, મને તો આ 3000 પગાર મળે છે 100ના, તે શું કરો તમે એનું, તો કે એના જેવું છે આ. એટલે આ એક એક વ્યક્તિઓ માટે જે અંદરના દ્વેષ ભાવ અભાવ અને આ લોકો માટે દયાનો ભાવ એ ભાવની ઉપર તમે જાગૃતિ રાખો કે આ ગીતાબેનને આવા ભાવ થાય છે, અને જે અવળા ભાવ માટે પ્રતિક્રમણ કરો, આ દયા ભાવ માટે પ્રાર્થના કરો, સમજાયું ને, એટલે છેવટે હિસાબ જ છે, 100% હિસાબ છે. અને બોલો અમુકને કેમ છોડી દીધા, અમુક કેમ બચી ગયા, અને અમુકને થયું, એટલે આ એક્ઝેક્ટ હિસાબ છે. આપણે નથી જતા ફ્લાઇટમાં પહેલાં 3 જણા મોડા પડે એટલે એની ટિકિટ કેન્સલ ગણે, એટલે 3 જણા ખુશ થઈ ગયા કે આપણને ફ્લાઇટ મળી ગઈ, આગળ જઈને એક્સિડન્ટ થાય તો આ 3 બચી ગયા અને પહેલાં એક્સપાયર થઈ જાય. અને તીવ્ર ભય જે લાગ્યો બધાને ઘણા કલાકો સુધી એ પણ એક નાટક છે. નાટક એટલે શું છે કે આત્મા સેવા બધું નાટક જ કહેવાય છે, પણ એને હું જ છું ને મને જ થયું છે એવું માને છે, એટલે એને ટૂંકી વાત અહંકારને ભય લાગે જ, મરવાનો ભય અહંકારને લાગે છે, એટલો બધો ભય લાગે કે હવે મરી જ જઈશું, પણ આ જે ટેરરિસ્ટની સામે પણ આમ કેન્સર આખી હોસ્પિટલોમાં બધે ભય લાગતો જ હોય છે, નિરંતર દુઃખમાં જ છે જગત આખું, જીવ માત્ર દુઃખ ભયમાં છે. એટલે આ શું છે કે આ થઈ ગયું ને એની પર આપણે પ્રાર્થના એ કરો કે આવું આ લોકો ઊભા ના થાઓ, આ લોકો મરો નહીં, જેમ બિલાડી ઉંદરડીને મારે નહીં ઉંદરડી મરે નહીં, એવા બેવ ભાવ કરવા જેવા છે, મારીને ગુના ઉભા કરે છે, મરીને ગુના ઉભા કરે છે, બે ગુના ઉભા કરીને નવા હિસાબ બાંધે છે, આ મારે નહીં ના મરે નહીં એવી ભાવના કર્યા કરો, નહીં આ એક સોનાની બંગડી હોય એને પછી સોની આમ તોડી કરીને પછી વીંટી બનાવવાનું હોય તો આપણને બહુ દુઃખ થાય કે અરે રે આ કેટલું સોનાને બંગડીને કૂચો કરે છે, અરે રે તળે તવા ઉપર અગ્નિમાં શેકી નાખે છે બિચારાને, શું હાલત ખરાબ, તને બહુ દુઃખ થાય કેમ, મારી નથી તત્વ એ મારું સ્વરૂપ છે, એટલી જો સમજણ પડી ને એને જ તત્વ વિજ્ઞાન કહેવાય છે, એને જ ભેદ જ્ઞાન કહેવાય છે. માણસને દુઃખ થાય છે, એ માણસને દુઃખ ના થાય એવો આત્મા છે, બોલો
એ માણસ જો આત્મભાવમાં રહે ને તો આટલું દુઃખ ના અડે. એટલું બધું કે પેલું ગજસુકુમારને માથે પાઘડી બાંધીને સસરાજીએ સોનાની ગારા કરીને અંગારા મૂકીને તેમને દુઃખ ના થયું. આત્મા નિરાકુળ આનંદમાં આવી ગયો અને મોક્ષે જતા રહી શક્યા. એટલે આ જગતમાં આત્મા એક જ એવી વસ્તુ છે કે એમાં જો આપણો મુકામ થાય ને તો આનંદ આનંદ પરમાનંદ છે, ગમે તેવા વેદનામાં એ દુઃખ અડી ના શકે. અને જ્ઞાનીઓની ભાષામાં તો કેવું છે, જીવતો મરતો કોઈ નથી, આ પ્રતિષ્ઠિત આત્મા. એટલે માનેલો આત્મા જીવ્યો, માનેલો આત્મા મરે છે, મૂળ આત્મા મર્યો નથી, જીવ્યો નથી. અને બોલો ને, આ દેહ મૂકીને પાછો નવો જન્મ લેશે ને પાછા ક્યાંક, તો એ આત્મા તો ગયો કાયમનો. રાસુ છે, તત્વ વિજ્ઞાન એક વસ્તુ છે, વ્યવહાર બીજી વસ્તુ છે. આપણે વ્યવહારને વ્યવહાર તરીકે ગણો પણ તત્વ વિજ્ઞાનની જાગૃતિ રાખો, નહીં તો આમાં રાગ દ્વેષ થઈને આજે આ ભય થાય કે દ્વેષ થાય, કેટલા ભાવો ચિતરતા હશે. પણ જેને ભય થયો એને કુદરતી ભય થયો, ભય કુદરતી થયો, કુદરતી કરતા એનું એકચ્યુઅલી જો સમજવું હોય ને તો આજે આ ટેરરિસ્ટે કંઈક કર્યું અને આપણે બેઠા બેઠા કેટલો દ્વેષ કરીએ છીએ ને, તો આપણે ઓછું કરતા હશે પણ કોઈ વધારે કરતું હશે ને. આપણે એટલે ગીતાની વાત કરું તો દ્વેષ નથી પણ લોકો કરતા હશે કે નહીં. હા, એ તો હવે એ કરેલાનું બીજ પડ્યું એ ગયું ક્યાં, એ ફળ આપશે કે નહીં આપે, એટલે એ તો ભયંકર. અને એ ફળ એ કોનું ધ્યાન કર્યું, કોનું નિધિધ્યાસન, કોના માટે દ્વેષ કર્યો એના હિસાબમાં એ આવશે ક્યાંક. બોલો, આ સમજાતું નથી કે હું જ એને આમંત્રણ આપું છું આ દ્વેષ કરીને, અને પછી એ મારે ભેગા થશે ને પછી મને પાછું પછી પરિણામ બીજું ભયનું આવશે, એ પાછું અજ્ઞાનતાની કારણે છે. પણ આ એ ભેગા કેમ થયા તમને, કઈ તમે દ્વેષ કર્યો છે. કોઈ પણ વ્યક્તિ માટે દ્વેષ કરો અથવા કોઈ માટે રાગ કરો ને તો એ તમે સકંજામાં આવો છો એ વ્યક્તિના. એ વ્યક્તિ એટલે શું, એવી વ્યક્તિના. અને આ જ રહસ્ય આપણે બતાડવા માંગીએ છીએ કે ભાઈ જે બની ગયું એની પર નવા રાગ દ્વેષ કરીને આવતા ભાવના એના સંબંધમાં આવવાનું શું કામ ચિતરીએ આપણે, એમાંથી છૂટી જાવ ને. આપણે તો એવું ચિતરવા માંગીએ છીએ કે અહીંથી મોક્ષે જ જવાય, હવે આ દુનિયા આપણને જોઈતી જ નથી. આવા તો બહુ નાટકો થઈ ગયા છે, મહાભારત વખતે આવું જ લડ્યા હતા, આ જ બે ટોળા ભેગા મળીને, રામાયણ વખતે આ બે ટોળા ભેગા લડ્યા હતા, મુસલમાન હિન્દુ વખતે લડ્યા હતા, મહારાષ્ટ્ર મરાઠી અને પેલા મુસલમાનો નહીં બધા લડ્યા હતા કે નહીં. આજની તારીખમાં ઝિમ્બાબ્વેમાં પણ આ જ થઈ રહ્યું છે. કેટલી જગ્યાએ આ થઈ રહ્યું છે, બે અહંકાર, બે જ્ઞાતિના અહંકાર, બે ધર્મના અહંકાર, બે વ્યક્તિના અહંકાર ટકરાઈ ટકરાઈને એકબીજાને દુઃખ આપી જ રહ્યા છે. અહંકાર એ જ હિંસક ભાવ છે અને હિંસક ભાવના આધારે હિંસા થયા જ કરે જગતમાં. આત્મભાવ અહિંસક ભાવ કહેવાય છે અને એ અહિંસા પછી એને કોઈ હિંસક નિમિત્તો ભેગાય નહીં થાય અને છૂટી જશે. આટલું જ વિજ્ઞાન છે એની પાછળ. એટલે આનો ઉપાય આટલો છે કે પ્રાર્થના કર્યા કરો અને બધા જ માટે. આજે ભગવાન મહાવીર પાસે પેલા શિષ્યોને બાળી મૂક્યા તો બધા બીજા શિષ્યો, ભગવાન આપણા શિષ્યને ગોશાળો બાળી મૂકે છે, એ આપણા શિષ્યને બચાવો. તો કે જો મારે આ શિષ્યને બચાવવો પડે તો આ શિષ્યને બચાવવો પડે, કે ગોશાળો મારાથી જુદો નથી એટલે મારે એને બચાવવો પડે. પણ અમે આ બચાવવાના કામમાં બચાવીશું, દેહનું જીવનદાન કહેવાશે. તો કે અમે મોક્ષદાતા છીએ, જીવનદાતા નથી. વિતરાગ થઈ ગયા ભગવાન, એકેના પક્ષમાં ના પડ્યા. કારણ એકના પક્ષમાં પડે ને એટલે બીજાને દ્વેષ થાય અને એ હિંસક ભાવ, એ વેર ભાવ બાંધે જ છે. અને આ સંસારની પરંપરા અનંત કાળથી ચાલી છે. એકના પક્ષમાં પડીને બીજા જોડે વેર બાંધી સંસારમાં આપણે ભટક્યા છીએ. અને આ ગીતાના પક્ષમાં પડીને લોકો ઉપર દ્વેષ કર્યા છે. ગીતાને કોઈ સારું કહે તો એના પર રાગ કર્યા છે, ગીતાને ખરાબ કે એની પર દ્વેષ કર્યા છે. પણ ગીતા તમે છો જ નહીં તો કોની પર રાગ દ્વેષ કરવાનું કારણ બને છે. એટલે આ છેવટનું વિજ્ઞાન, આ અધ્યાત્મ વિજ્ઞાન તો છેવટે કહે ને કે જેને મોક્ષે જવું છે એની માટેની વાત છે. જેને મોક્ષે જવું હોય તો છેવટની દૃષ્ટિમાં આવવું જ પડશે, છૂટકો જ નથી. નહીં તો પછી આ સંસારના રાગ દ્વેષનો અંત આવશે નહીં, અને અંત નહીં આવે તો આપણો મોક્ષ નહીં થાય. જય સચિદાનંદ. જય સચિદાનંદ. કૌશિક, નિરાગી અને વિતરાગીનો તફાવત સમજાવશો. એ થોડો ડિફરન્સ છે. જ્યાં જ્યાં નિરાગી શબ્દ આવે કે નિર્માની ન આવે છે ને જે, અને વિતરાગ એટલે તો ખલાસ થયા છે ને, આ રાગ રાગની બહાર નીકળ્યા છે, હજુ પણ આગળ છે, વિતરાગ થવાનું બાકી છે. નિરાગીમાં અહંકાર ઇન્વોલ્વ છે. હા, એ અહંકારે રાગને એટલો બધો ખલાસ કર્યો કે નિરાગી થયો પોતે. હજુ જેમ આપણે કહીએ ને કે
ખોટ ઘટાડી ઘટાડી ઘટાડીને ન્યુટ્રલ કરી નાખ્યું, પણ નફો નથી વધારવા દીધો. આજે આ દોષો નહીં કે પ્રકૃતિએ બધું ઘટી કરી, પણ હજુ જાગૃતિ વધી નથી. એવા નિરાગ એટલે રાગ ઘટાડતા 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 ચોખ્ખો કર્યો, પાછો એ અટકી ગયો છે અને પછી વિતરાગી થશે. રાખવડો અક્રમમાં તો ખરેખર વિતરાગી એટલે વિતર દ્વેષ થાય છે, ફાઇલો નિકાલ કરશો વિતરાગ થઈ છે. એટલે આ તો શું છે કે જે વિધિમાં જે લખાયા શબ્દો, પણ છેવટે વિતરાગી છે. આ નિરાગી શબ્દ લખાય છે પણ છે વિતરાગી. દાદા જ્ઞાની સમજાયું ને? અક્ષેષ જ્ઞાન, જ્ઞાન પ્રકાશ, સમજણ પા સમજાવવા. એટલે સમજણ શબ્દ ત્રીજો છે કે પછી બે શબ્દ છે? ક્યાં ગયા? ના, ત્રીજો છે સમજણ. સમજાવવા કૃપા કરશો. એટલે સમજણ અને જ્ઞાનમાં ડિફરન્સ એટલો છે કે કંઈક છે એ સમજણનો વિભાગ પડે છે, અને પછી શું છે એ જ્ઞાનનો વિભાગ પડે છે. કંઈક છે એ દર્શન કહેવાય, દર્શન એટલે સમજણ કહેવાય છે, અને પછી શું છે એ જ્ઞાન કહેવાય છે. એટલે કંઈ પણ પરિસ્થિતિ અનુભવી હોય ને તેની પહેલાં કંઈ સમજણ પડે છે કે આ શું હશે કેવું હશે, પછી એમાં ઊંડો ઉતરે ને પછી એનો અનુભવ થાય. એટલે કંઈક છે એ બિગિનિંગ. અમને એમ તો દૂરથી સ્ટેશન લાગે ને, આ કોઈ કાં આવ્યું સ્ટેશન લાગે છે, હું આ તો વડોદરા આવ્યું કહેશે. એટલે દૂરથી છે ને એ નજીક જ્યાં સુધી જઈ રહ્યો છે ત્યાં સુધી એને સમજણથી એ આગળ વધે છે, અને પછી એક્ઝેક્ટ જ્યારે અનુભવે છે ત્યારે જ્ઞાનમાં આવ્યું કહેવાય. આપે પેલા સાધ્વીજી સાથેના સત્સંગમાં એવું કીધેલું ને કે જ્ઞાન વિધિ વખતે સમજણ જ આપીએ છીએ અને અંદર પ્રગટ થાય છે એ જ્ઞાન છે. જ્ઞાન વિધિ વખતે તો શબ્દો બોલાવીએ છીએ અને પ્રગટ થાય છે એ જ્ઞાન છે. સમજણ હજુ નથી, પણ શબ્દો છે ને શબ્દો એ જ્ઞાન નથી. ઉત્પન્ન થાય છે, અનુભવાય છે એ જ્ઞાન છે, અને એ જ્ઞાન સમજણ રૂપે શરૂ થાય છે, પ્રતીતિ રૂપે. અચ્છા, પ્રતીતિ રૂપે શરૂ થાય છે, પછી પછી જાગૃતિ રૂપે એ પાંચ આજ્ઞા પાડે ત્યારે જાગૃતિ રૂપે હોય છે, અને પછી અનુભવ રૂપે એટલે જ્ઞાન ત્યારે અનુભવ કહેવાશે. અનુભવ એને જ્ઞાન કહેવાય છે. એટલે અનુભવની કક્ષામાં આવે એને જ જ્ઞાન, એને જ જ્ઞાન કહેવાય. આપણને જે મળે છે એટલે પ્રતીતિ જે છે એને એ શબ્દ જ્ઞાન મળે છે, જ્ઞાન પ્રગટ થાય છે, પણ કઈ લેવલે પ્રગટ થાય છે? અનુભવ, લક્ષ ને પ્રતીતિ એ ત્રણમાંથી કઈ કક્ષા? અનુભવ ટચ થયો છે, બે મત નહીં, એમાં 2% અનુભવ ટચ થાય છે, અને પછી ઉતરીને પ્રતીતિ મરે છે. અનુભવ ટચ થયા વગર લક્ષ બેસે જ નહીં, પ્રતીતિ બેસે જ નહીં, આક્રમ છે માટે. અને ક્રમિક માર્ગમાં એ જ્ઞાન સાંભળીને પછી એની પર પ્રતીતિ બેસાડે છે, તે કોક દાડો બેસી જાય ત્યારે એને સાંભળેલા જ્ઞાન પર બેસે. ત્યારે આપણે આ જ્ઞાન સાંભળીએ છીએ અને સીધું જ અનુભવ જ્ઞાન, દાદાને અનુભવ જ્ઞાન હોવાથી એ કેવળ જ્ઞાન હોવાથી, એ કેવળ જ્ઞાન એટલે આ જ્ઞાનવિધિના વાક્યો એ કેવળની લેવલના છે, અને એના આધારે એમાં અંશ પણ પૂતગલ પરિણતિ નથી. માટે સીધું જ ઉઘાડ કરે છે આત્માનો, અને એ આત્માની ઉઘાડ થઈને પણ એ લક્ષ જરાક ટચ થાય છે, અરે અનુભવ જરાક ટચ થાય છે, અને પછી લક્ષ બેસી જાય છે એને, અને પ્રતીતિ બેસી જાય છે. પછી પછી હવે હવે પાછું પ્રોસેસ આ ચાલુ થાય કે પ્રતીતિ નિરંતર રહે છે, જાગૃતિ વધારવી એ પુરુષાર્થ કહેવાય છે, એનું ફળ અનુભવ ઉત્પન્ન થશે. પછી જ્ઞાન પ્રકાશ, એક પ્રકાશ એટલે પૂર્ણ દશા ને એ જ્ઞાન, અંશ જ્ઞાનને જ્ઞાન કહેવાય છે, સર્વાંશ જ્ઞાનને જ્ઞાન પ્રકાશ કહેવાય છે. એ જ્ઞાન વધી વધીને ત્યાં સુધી વધશે તો કે પ્રકાશ. પ્રકાશ એટલે શું કે આ જેને વિજ્ઞાન ઘન આત્મા કહેવાય છે એ વિજ્ઞાન સ્વરૂપને પ્રકાશ કહેવાય. જે આ 360 ડિગ્રી વાળો છે ને એ પ્રકાશ સ્વરૂપે છે, અને આ શુદ્ધ જ્ઞાન વધતું વધતું ત્યાં સુધી વધશે. એ કેવળ જ્ઞાન કહેવાય છે અને પ્રકાશ સ્વરૂપ છે. પ્રકાશ એટલે સ્વયં પ્રકાશ. આને આ જ્ઞાનને સ્વપર પ્રકાશ કહેવાય, પારને પ્રકાશ છે, સ્વને પ્રકાશ છે, અને કેવળ જ્ઞાનને સ્વયં પ્રકાશ કહેવાય છે. એ પ્રકાશ વધતું વધતું કેવળ જ્ઞાન થશે. આ જ્ઞાન અનંત જ્ઞાન કહેવાય છે અને પેલું કેવળ જ્ઞાન કહેવાય છે. એટલે આ અશુદ્ધ જ્ઞાન એ વધી વધીને જ્યારે પૂર્ણ થાય છે એટલે આ પ્રકાશ તો ખરો, પણ આ જો આંશિક પ્રકાશ છે, પેલું સર્વાંશ પ્રકાશ કહેવાય. અને હજુ અને કહે ને કે આપણી આપણી માટે આ પ્રકાશ કેવો છે તો આજ્ઞા પાળવો પડે છે. આજ્ઞા પાળીશું, હજુ તો આપણે નિરાલંબ આત્મા જોયો જ નથી, અનુભવ્યો જ નથી. હવે ટચ થયું છે કંઈક, હજુ આપણી પ્રતીતિ બેઠી છે. એટલે મુંબઈની પ્રતીતિ બેઠીને આપણે પહોંચ્યા છીએ, પણ અહીં અમદાવાદ, અમદાવાદના પહેલે છેડેથી નીકળીને ઠેઠ આ છેડે આવો ને ત્યાં સુધી અમદાવાદ જ કહેવાય. પણ તોય તમારું પ્રયાણ મુંબઈ તરફ થઈ ગયું. એ ઘરમાંથી નીકળ્યો ને એટલે મુંબઈ ગયા કહેશે એ લોકો ઘરના, પણ તમે હજુ મણિનગર સુધી ના પહોંચ્યા હોય. એવી રીતે એના જેવું પણ આપણું નીકળી ગયા છીએ. હવે જેમ જેમ આ કષાયો ઓછા થતા જાય ને
વાળી શકાય બે રોડે ને, વાળી શકાય એટલે આપણે સમજવું ને ભાઈ હવે આ સુરત થી આગળ ગયા, હવે ઉમરગાંવ સુધી બોર્ડર, મહારાષ્ટ્રની બોર્ડર વાળી શકાય એવા બને ત્યાર પછી. આ તો કે છે મારા વાળી શકાય નહીં, સામાન તોડી પાડે છે, એટેક કરે. તો સમજો હજુ અમદાવાદમાં અમદાવાદ છે, પેલા છેડે બડે આ છેડે આવ્યા છે. પછી તો પછી પછી મહારાષ્ટ્રની હદમાં, પછી મુંબઈની હદમાં પહોંચે, વિરાર પાસે આવે ને ત્યારે, પછી પાછો બોરીવલીની હદમાં આવે એકદમ, પછી અમદાવાદ બોમ્બેની બાઉન્ડ્રી, પછી દાદરની હદમાં આવે, અને પછી ઘરે પહોંચે ત્યારે પ્રકાશ. પણ આપણું ધીમે ધીમે વધી રહ્યા છે, આપણે એ તરફ જઈ જ રહ્યા છીએ.